चैनल ऑफ वडोदरा। भरूच भोई समाजना आगेवानो द्वारा फुर्जा विस्तार में भगवान जगन्नाथजीनी पूजा अर्चना करी अने मंदिर परिषद में आज सादगीपूर्वक कोरोना गाइडलाइन पालन साथ रथयात्रा काढवामां आवी हती। भगवान जगन्नाथजीनी रथयात्राने लईने शनिवारे तमाम तैयारी पूर्ण करवामां आवी हती। आ वर्षे पण कोरोनाना कारणे परिसर में ज रथ फरशे, जेथी तमाम मंदिरोनी बहार भारे पोलीस बंदोबस्त गोठवामां आव्यो हतो। कोरोनानी महामारीनी त्रीजी लहेरने आमंत्रण न मळी रहे ते माटे आयोजकोए मंदिर परिसरमां ज रथयात्रा काढवानो निर्णय कर्यो होवાથી तमाम रथयात्रा मंदिर परिसरमां જ યોજાઈ હતી। भरूच जिल्लाना जुदा जुदा 5 વિસ્તારોમાંથી રથયાત્રા નીકળી હતી। પરંપરાગત રીતે ભગવાનની પૂજન અર્ચન કર્યા બાદ મંદિર પરિસરમાં યાત્રા ફેરવી અને ઉજવણીની સંપન્ન કરવામાં આવી હતી। भरूच जिल्लामां પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ વડા સહિતના સ્ટાફે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી હતી અને રથને મંદિર પરિસરમાં કાઢવામાં આવ્યો હતો। શ્રદ્ધાળુઓ અને ભક્તોએ મંદિર પરિસરમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। ભગવાન કી જય। ભરૂચમાં ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષના ઇતિહાસમાં જે જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરે છે, તે રીતે આજ વર્ષે પણ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું ભવ્ય આયોજન કર્યું છે। પણ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં અનુરૂપ અત્યારે જે મહામારી ચાલી રહી છે એના ધ્યાનમાં અને અનુસંધાનમાં અમે એ વસ્તુ જણાવીએ છીએ કે પરિષદમાં જ અમારા સંકુલમાં જ અમે ભગવાનની રથયાત્રાનું આયોજન કરીશું, નહીં કે બહાર। અત્યાર સુધી બહાર ભગવાનને નજર દર્શન કરવા લઈ જતા હતા, પણ આજની પરિસ્થિતિ એવી છે કે જે લોકો પહેલાં ભેગા થાય અને કંઈક નાજુક પરિસ્થિતિ આવી જાય એના અનુસંધાનમાં અમે અમારા સંકુલમાં જ ભગવાનની રથયાત્રા કરીશું। ઓકે, ફુરજા બંદર ભરૂચનું જે ખૂબ જૂનું બંદર છે ત્યાં આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરથી છેલ્લા 250 વર્ષથી નીકળતી પરંપરાગત રથયાત્રા આ વખતે COVID-19 સંક્રમણને કારણે પરંપરાગત રૂટ ઉપર નીકળનાર નથી અને એ માટે આ રથયાત્રાનું આયોજન જે કરે છે એ ભોઈ સમાજ અને એમના પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ એ ખૂબ સુંદર નિર્ણય લીધો પ્રજાના હિતાકારી માટે, સુખાકારી માટે અને સંક્રમણને વધતું અટકાવવા માટે, લોકોની સુખાકારી માટે અને મંદિર પરિસરમાં જ પ્રતિકરૂપે ભગવાનને ફેરવી પ્રતિક રથયાત્રા કાઢી અને અહીંયા જ કાર્યક્રમ સંપન્ન કરનાર છે। ખૂબ સુંદર નિર્ણય છે લોકોની સુખાકારી માટે અને આપણે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ તમામ નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રાખે, તમામ ઉપર અમી વર્ષાવે અને આવનાર વર્ષોમાં ખૂબ આનંદમય વાતાવરણમાં તમામ તહેવારો તમામ ધર્મના લોકો ઉજવે, COVID-19નું સંક્રમણ પૂરું થઈ જાય ત્યારબાદ, એવી હું તમામને શુભકામનાઓ આપું છું।